કુછ પાને કી આશિકા અને આસ્થા આ બંને વિદ્યાર્થીનીઓ જોડિયા બહેનો છે અને બંને ટ્વિન્સ બહેનોએ અમદાવાદની સીએન વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં પરિણામમાં પણ ટ્વિન્સ બહેનોએ એક સરખા પર્સેન્ટાઇલ મેળવ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં આશિકા મસ્કારિયાએ 99.89 પર્સેન્ટાઇલ મેળવ્યા છે, જ્યારે આસ્થા મસ્કારિયાએ 99.47 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. બંને બહેનો એક જ ક્લાસમાં એક જ બેચ પર બેસી અભ્યાસ કરતી હતી. વળી ટ્વિન્સમાંથી આશિકાએ ધોરણ 10માં અમદાવાદમાંથી ટોપ 10માં 7મો નંબર મેળવ્યો હતો. આગળના વિદ્યાર્થીઓ માટે સંદેશ અને મારી મહેનત માટે એક જ શબ્દ છે, ડિટર્મિનેશન. એટલે કે આપણા ગોલ પ્રત્યે પૂરેપૂરા આપણે સજાગ હોવા જોઈએ કે એને પૂરું કરવા માટે આપણે પૂરતી મહેનત, પૂરતી ધગશથી મહેનત કરવાની એમ. અને બીજું કે આમ પછી ના થાય તો છોડી નહીં દેવાનું, એની પાછળ જ રહેવાનું ક્યાંય સુધી. એક જ વાત કહેવા માંગીશ કે ઊંઘ તમારી જેટલા કલાક, દરેકની એવરેજ 7 કે 8 હોય જનરલ, પણ મારી ઊંઘ 9 થી 10 કલાકની હતી અને હું દરરોજ એટલું તો ઊંઘતી જ હતી. અને એટલે ઊંઘને ભોગે વાંચવાનું નહીં રાખવાનું. તમે જેટલા વખત ફ્રેશ હો અને મગજ ફ્રેશ હોય એટલા વખત વાંચવાનું. વળી બંને ટ્વિન્સ બહેનોએ ગુજકેટમાં પણ સારા માર્ક્સ મેળવ્યા છે. આજકાલ ગુજકેટમાં 99.72 પર્સન્ટાઇલ, રાજસ્થાન 99.88 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા છે. હવે ટ્વિન્સ બહેનોએ મેડિકલ લાઇનમાં જવાની ઈચ્છા છે અને ડોક્ટર બની સમાજ સેવા કરવી છે. ટ્વિન્સના આ ઝળહળતા પરિણામ બાદ તેમના માતા પિતા પણ આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અમને એટલો બધો આનંદ છે કે એ લોકોએ જેવી રીતની મહેનત કરી તે રીતનો ભગવાનના ત્યાંથી ન્યાય મળ્યો છે. અને મારી બંને દીકરીઓ ઓલમોસ્ટ ઇક્વલ રિઝલ્ટ લાવી છે. થોડુંક પહેલાં 12મું શરૂ થયું ત્યારે એમ હતું કે કાંઈક રિઝલ્ટમાં ડિસ્પેરિટી આવશે તો અમારે ઘરમાં કેવો માહોલ હશે, પણ આજે ભગવાનની એટલી કૃપા થઈ કે બંનેનું રિઝલ્ટ ઓલમોસ્ટ સેમ છે. વધુ નબાઈની વાત તો એ છે કે બંને ટ્વિન્સના પિતા મેહુલભાઈ મસ્કારિયાએ પણ તેમના અભ્યાસ દરમિયાન અવ્વલ હતા. મેહુલભાઈએ 12 વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં 3જા નંબર અને અમદાવાદમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને પિતાની આ પરંપરા પુત્રીઓએ પણ જાળવી રાખી છે. ટ્વિન્સ બહેનોના માતા પિતા તબીબ છે અને હવે ટ્વિન્સ બહેનો પણ માતા પિતાની પરંપરાને જાળવી રાખી તબીબ બનવા માંગે છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે વિપિન પરિહાર, બીજી અમદાવાદ.